मॉर्निंग चिल्ड्रन, धोरण एक અંગ્રેજીના પીરિયડમાં આપણે મળીએ છીએ અને તમારી ચોપડીનું નામ છે ઇંગ્લિશ. આગળના પીરિયડમાં આપણે પેજ નંબર 21 સુધી શીખી ગયા હતા. અહીંયા આપણે પેજ નંબર 22થી શરૂ કરીશું. તમે પણ તમારી ચોપડીમાં પેજ નંબર 22 ખોલો. ચાલો જુઓ અહીંયા શું લખ્યું છે. પી, અને આ પી લખવો હોય તો આ રીતે આપણે લખાય. પી, પી ફોર પીકોક, પીકોક એટલે મોર. પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપાટ. અને પી ફોર પપાયા, પપાયા યાની પપૈયું. હવે અહીંયા જેટલા પણ નીચે ખાલી જગ્યા આપેલી છે, ટપકા ટપકા છે, તેને તમારે ઘૂંટીને પૂરા કરવાના છે અને ખાલી જગ્યાની અંદર પી લખવાના છે. આ રીતે તમારે પી લખવાના છે. ચાલો એની નીચે જુઓ. આ ઉપર આપણે જોયો એ પહેલી એબીસીડીનો પી, હવે આ જે છે તે બીજી એબીસીડીનો પી એટલે કે સ્મોલ લેટર્સ છે. આને પણ પી જ કહેવાય. ગુજરાતીમાં પી એટલે પ. પી ફોર પીજન, પીજન યાની કબૂતર. પી ફોર પીગ, પીગ એટલે ભૂંડ, ડુક્કર જેને આપણે કહીએ તે. પી ફોર પંપકિન, પંપકિન એટલે કોળું. આ કોળું છે ને એક પ્રકારની શાકભાજી આવે. હવે નીચે જે ખાલી જગ્યા આપેલી છે, ટપકા ટપકા છે, તેની ઉપર પેન્સિલ ફેરવીને પી બનાવવાના છે. અને આની અંદર તમારે ખાલી જગ્યામાં તમારે જાતે આ રીતે પી બનાવવાના છે. ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 23. અને શું કહેવાય, ક્યુ. શું કહેવાય, ક્યુ. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વાઇટ, ક્વાઇટ એટલે ચૂપ. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. ગુજરાતીમાં એને ક્વ કહેવાય. અહીંયા ખાલી જગ્યામાં તો તમારે આ રીતે બધામાં ક્યુ લખવાના છે. નીચે જુઓ, આ બીજી એબીસીડીનો ક્યુ છે. બીજી એબીસીડીનો ક્યુ આ રીતે લખાય. તમને એવું લાગશે કે તમે ગુજરાતીમાં એકડો લખો છો. ગુજરાતીમાં એને ક્વ કહેવાય. ક્યુ ફોર ક્વેશ્ચન, ક્વેશ્ચન એટલે પ્રશ્ન. ક્યુ ફોર ક્વિલ્ટ, ક્વિલ્ટ એટલે રજાઈ. ક્યુ ફોર ક્યુ, ક્યુ એટલે હરોળ, મતલબ લાઈન. બધા જે લાઇનમાં ઊભા રહ્યા હોય એને ક્વિલ્ટ કે ક્યુ કહેવાય. હવે અહીંયા નીચે તમારે બીજી એબીસીડીના ક્યુ લખવાના છે. આ રીતે તમારે લખવાના છે. ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 24. આને શું કહેવાય, આર. અને આર આપણે આ રીતે લખવાનો છે. ગુજરાતીમાં આરને ર કહેવાય. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું. આર ફોર રોકેટ, રોકેટ એટલે રોકેટ. તમે રોકેટ જોયું હશે. ચાલો અહીંયા નીચે તમારે પહેલી એબીસીડીના આર લખવાના છે. આ રીતે તમારે સરસ અક્ષરે આર લખવાના છે. ત્યાર પછી નીચે આ પણ આર છે, પણ આને બીજી એબીસીડીનો આર કહેવાય ને એને આ રીતે આમ લખવાનું. આર ગુજરાતીમાં આને ર કહેવાય. આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. આર ફોર રાઇનો, રાઇનો એટલે ગેંડો. આર ફોર રિંગ, રિંગ એટલે વીંટી. ચાલો અહીંયા નીચે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે આ રીતે બીજી એબીસીડીના આર બનાવવાના છે. ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 25. અને કહેવાય એસ. આ કેપિટલ એસ એટલે કે પહેલી એબીસીડીનો એસ છે. ગુજરાતીમાં એને સ કહેવાય. એસ ફોર સન, સન એટલે સૂર્ય. એસ ફોર સોલ્ટ, સોલ્ટ એટલે મીઠું. એસ ફોર સેન્ડ, સેન્ડ યાની રેતી. હવે અહીંયા તમારે પહેલી એબીસીડીનો એસ લખવાનો છે. લખતી વખતે માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું કે કઈ કઈ લીટીનો ઉપયોગ કરવાનો છે, એ લીટીની બહાર જવાનું નહીં. હવે આ જુઓ, આ પણ એસ છે, પણ આ બીજી એબીસીડીનો એટલે કે સ્મોલ લેટર્સ છે. એસ ફોર સોફા, એસ ફોર સનફ્લાવર, સનફ્લાવર એટલે સૂર્યમુખી. એસ ફોર સોપ, સોપ એટલે સાબુ. અહીંયા નીચે તમારે બીજી એબીસીડીનો એસ લખવાનો છે. માત્ર વચ્ચેની લાઇનમાં નિરાંતે અને ધીમેથી સારા અક્ષરે લખવાનો છે. તો આજે આપણે પેજ નંબર 22 થી 25 સુધી જોઈ ગયા છીએ.
એમાં તમારે સારા અક્ષરે લખવાનું છે।